જઈને તપાસ કરી અને તપાસ દરમિયાન વિશાલ ગોસ્વામી તથા અજય ગોસ્વામી તથા રિંકુ ગોસ્વામી આ ત્રણેય પાસેથી તપાસ દરમિયાન જે ઝડપી કરવામાં આવી આ ઝડપી દરમિયાન એન્ડ્રોઈડ મોબાઈલ ફોન 2, સાદો ફોન 1, સિમ કાર્ડ 2, મોબાઈલ ફોનનું ચાર્જર, સિમ કાર્ડ કાઢવા માટેની પિન, હેન્ડ્સ ફ્રી 2 અને મોબાઈલ નંબરો લખેલી નોટબુક મળી આવેલ છે. આ બધી વસ્તુઓ જેલમાં પ્રતિબંધિત છે, એટલા માટે પ્રિઝન એક્ટ હેઠળ પણ કલમ મુજબ આ ગુના નોંધવામાં આવ્યા છે. આ ગુના સાથે સંકળાયેલ આરોપીઓ પહેલા વિજેન્દ્ર ઉર્ફે વિજેન્દ્ર ઉર્ફે લાલો ઉર્ફે ધીરેન ઉર્ફે ધીરજ, જે વિશાલ ગોસ્વામીનો ભાઈ છે. નંબર 2 અનુરાગ ઉર્ફે ટાઈગર, સન ઓફ સુરેન્દ્રપુરી ગોસ્વામી. નંબર 3 જયપુરી એલિયાસ જય. નંબર 4 સૂરજ પ્રીતમપુરી ગોસ્વામી, જે વિશાલ ગોસ્વામીના સૌથી મોટા ભાઈ પ્રીતમપુરીનો દીકરો છે. આ ચારેય જણાને મોબાઈલ ફોન, એની પાસેથી 20 મોબાઈલ ફોન મળી આવેલ છે, જે મોબાઈલ ફોનના દુરુપયોગ કરીને આ લોકો વેપારીઓ પાસે ફોન કરતા હતા. 20 મોબાઈલ ફોનની સાથે સાથે રોકડ રૂપિયા 50,000, ગેરકાયદેસર પિસ્ટલ 1 અને એમની સાથે 40 કારતૂસ, તેમજ ધમકી આપવામાં જે મોટરસાઇકલ અપાચી વાપરવામાં આવી હતી અમદાવાદમાં, આ મોટરસાઇકલ અને હોન્ડા સિટી કાર પણ કબજે કરવામાં આવી છે, જેની તપાસ આગળ હવે ચલાવવામાં આવશે. આ ગુનાના કામે જણાવેલ આરોપીઓએ જે મુખ્ય સૂત્રધાર, મેં અગાઉ વાત કરી, વિશાલ ગોસ્વામી છે. અગાઉ વિશાલ ગોસ્વામી અને એના શાગીર્દોએ અમદાવાદમાં વેપારીઓને ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવવા માટે માતબર રકમની માંગણી કરેલ હતી, અને આ માંગણી પૂરી ના કરવામાં આવે તો વેપારી ઉપર ફાયરિંગ કરી મોત નિપજાવવા સુધીના ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધાયેલ છે, જે બદલ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ શહેર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક વગેરે વિસ્તારમાં આજ દિવસ સુધી 51 જેટલા ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આમાંથી કેટલાક કેસો હાલમાં ચાલુ છે, પણ વટવા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ 80/2012 ગુના, જે કલમ 342, 392, 397, 144 આઈપીસી અને 25(1)(b) આર્મ્સ એક્ટ હેઠળ આ ઇસમ સજા પામેલ હોય, અત્યારે જેલમાં છે. 7 વર્ષની સજા એને પડી છે. જે નવા કાયદાની મેં આપને વાત કરી, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ, આમાં કેટલીક વિશેષ જોગવાઈઓ છે. જે જોગવાઈઓ પ્રથમ ડીવાયએસપી કે નીચેના દરજ્જાના અધિકારી એની તપાસ કરી ના શકે. નંબર 2, સામાન્ય ગુનાઓમાં 15 દિવસ સુધીની પોલીસ કસ્ટડી એટલે રિમાન્ડ ની જોગવાઈ છે, પણ આ કાયદા હેઠળ 30 દિવસ સુધી પોલીસ કસ્ટડી માંગી શકે, એટલે રિમાન્ડ માટે માંગણી કરી શકે. ચાર્જશીટ જે ગંભીર ગુનાઓમાં 90 દિવસ સુધીમાં કરવાની હતી, આ કાયદા હેઠળની તપાસ માટે 180 દિવસ આપવામાં આવ્યા છે. 180 દિવસમાં ચાર્જશીટ કરવાની હોય છે. મિનિમમ પનિશમેન્ટ 5 વર્ષની છે અને મહત્તમ મૃત્યુદંડ સુધીની જોગવાઈ આ કાયદામાં છે. આ કાયદા હેઠળ
એક થી વધુ ગુનાઓ જે ઇસિમના વિરુદ્ધમાં ભૂતકાળમાં નોંધાયેલા છે, જે દરેક કેસમાં 3 વર્ષથી વધારે સજાની જોગવાઈ હોય તો જ આ કેસ આ કાયદા હેઠળ ગુના નોંધાઈ શકે. પણ જે મેં વાત કરી વિશાલ ગોસ્વામીને, એમના સહગર્તા વિરુદ્ધ તો 51 ગુના નોંધવામાં આવ્યા છે. આ કાયદાની એક બીજી વિશેષ જોગવાઈ છે કે ઇલેક્ટ્રોનિક એવિડન્સ, સીડીઆર અને ઇન્ટરસેપ્શન્સ આ તમામ આમાં માન્ય રાખવામાં આવ્યા છે. ગુપ્ત બાતમી, સીડીઆર એનાલિસિસ, ઇન્ટરસેપ્શન્સ અમારા માટે પણ આ કેસમાં અગત્યના પુરાવાઓ છે, જેના આધારે આગળની તપાસ ચલાવવામાં આવશે. એક વિશેષ જોગવાઈ જો કાયદોમાં છે કે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ પૈસાથી જે મિલકતો વસાવેલી હોય આ મિલકતો જપ્ત થઈ શકે. તો આ તમામ કાર્યવાહી હવે પછી કરવામાં આવશે. ખાસ એટલું જ કહેવાનું કે ગુજરાત અને અમદાવાદ શહેર આ તમામ જગ્યાએ બધાને ખબર છે બહુ શાંત વિસ્તારો છે. આ પ્રકારના કોઈ પણ ગુનેગાર કોઈ નાગરિકને બેવડાવીને ધાક ધમકી કરીને પૈસાની માંગણી કરે એવા કોઈ પણ તત્વોને સફળ નહીં થવા દેવા માટે અમો કૃત સંકલ્પ છીએ. અમારો સંપૂર્ણ નિર્ધાર છે કે કોઈ પણ નાગરિક આ પ્રકારના કોઈ માણસના ફોન આવે તો અમારી મદદ માટે ગમે ત્યારે અમને સંપર્ક કરી શકે. ગુજરાત અને અમદાવાદની કાયદો વ્યવસ્થા સર્વોત્તમ બની રહે એના માટે અમે 24 કલાક કામગીરી કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહેવાના છીએ. એવા સિન્ડિકેટના તાબે ના થવાય, ખંડણીની માંગ કરવામાં આવે કે કોઈ ધાક ધમકીના ફોન આવે કે ડાયરેક્ટ ધમકી આપવામાં આવે તો તાત્કાલિક પોલીસના સંપર્ક કરવાથી પોલીસ સંપૂર્ણ રીતે મદદ કરવા માટે આમાં તૈયાર રહેશે. આ ગુજસી ટોક જે કાયદાની મેં વાત કરી આમાં એક વિશેષ જોગવાઈ શહેદોના ગુપ્ત રાખવા માટેની અને એને પૂરતા રક્ષણ મળી રહે આ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે. થેન્ક યુ. જેલમાંથી જે પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે હવે તપાસમાં જે કોઈની જવાબદારી, ગુનાહિત બેદરકારી અથવા ગફલત જે કંઈ જાણવામાં આવશે આના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ના, જેલમાંથી મેં વાત કરી, જેલમાંથી 2 એન્ડ્રોઇડ ફોન અને 1 સાદા ફોન. જેલ બહારથી જે 4 જણા પકડ્યા છે એના પાસેથી 20 મોબાઇલ ફોન મળી આવ્યા છે. અમારી પાસે જે માહિતી છે આ પ્રમાણે, એક વેપારીની તો અરજી અમારી પાસે આવી હતી જેના આધારે આ બધી તપાસ પછી આગળ હાથ ધરવામાં આવી હતી. મેં આપને જે વાત કરી ગુજસી ટોકમાં આ પ્રકારના કોઈ પણ સાહેબ હોય એની ઓળખ ગુપ્ત રાખવાની જોગવાઈ છે. આ ફરિયાદ એવી રીતેની હતી કે આ બીવડાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. આ ભાઈએ એમની ગાડી ફાસ્ટ દોડાવીને ત્યાંથી ભાગી ગયા હતા. પછી એના પાસે ફોન આવતા શરૂ થયા કે તમે એટલા પૈસા આપી દો, નહીંતર અમારા માણસો પછી પગલાં લેશે. આ બીવડાવવાની એક સ્ટેન્ડર્ડ મોડસ ઓપરેન્ડાઈ છે. આ પ્રકારની ધમકી કોઈની પાસે આવે, મેં જેમ અગાઉ વાત કરી, તો બીવાની જરૂર નથી. પોલીસ છે, દેર ઇઝ રૂલ ઓફ લો,
આ પ્રકારના કોઈ પણ તત્વને સફળ નહીં થવા દઈએ. કેટલા લોકો કયા પ્રકારના લોકો ટાર્ગેટ હતા? અલબત્ત જેમ કે બિલ્ડર છે, સોની છે, રસ્કિન હતા, તો કોણ કોણ ટાર્ગેટ હતા? કાકુ પૂછવું છે, તપાસ કરવા દઈએ. અત્યાર સુધી જે અમારા ધ્યાનમાં છે, આમાં એક વેપારી મેં અગાઉ વાત કરી કે અમારી પાસે આ પ્રકારની અરજી આવી હતી. પૂરેપૂરી શક્યતા છે કે કાલ ડિટેલની બધી રેકોર્ડ જે તપાસ કરવામાં આવશે તો બીજા લોકોને પણ ધમકી આવી હશે. અમે બધાને આપના મારફતે આહ્વાન કરીએ છીએ કે તમે આવીને વિગત અમને આપો, અમે પગલાં લઈશું. અત્યાર સુધી એવી કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, પણ કેમ કે આજથી તપાસ ચાલુ થઈ રહી છે, બધા પાસાઓ બાબતે તપાસ કરવામાં આવશે. કોઈ પણ ગુનાહિત ઇન્વોલ્વમેન્ટ કોઈની પણ હશે એના વિરુદ્ધમાં પગલાં લેવાશે. આ લોકો કુબેરનગર મેઘાણીનગર વિસ્તારમાં હતા, ગાડી પણ મળી છે. તો આ તો ના કહી શકાય કે એક જગ્યા બેસીને નેટવર્ક ચલાવતા હતા, આ લોકો મોબાઈલ હતા. આ લોકોની વિરુદ્ધમાં જે 51 ગુનાના જે ભૂતકાળના ઇતિહાસ મેં જોયા છે, આ કેટલાક વર્ષથી આ કામગીરીમાં છે. કેટલા છે તપાસ કરવામાં આવશે ને તપાસ પછી અમે. અત્યાર સુધી અમારા ધ્યાનમાં નથી, તપાસમાં ખુલશે ત્યારની વાત છે. તાજેતરમાં ઓઢવમાં એક બનાવ બન્યા, અમદાવાદ શહેરમાં વાપીમાં એક મોટો બનાવ છે. આમાં અત્યાર સુધી અમારા ધ્યાનમાં ઉપર આ ગેંગની સંડોવણી નથી, પણ મેં જેમ વાત કરી કે આજે તપાસ શરૂ થાય છે, બધા પાસાઓ દરેક બાબત તપાસ કરવામાં લેપટોપ કોઈ આ ગુનાના કામે વપરાયેલો એવું મારા ધ્યાનમાં નથી. હું ફરીથી પુનરાવર્તન કરું છું કે તપાસ આજે શરૂ થઈ છે, આમાં આ વસ્તુઓ કેવી રીતે પહોંચી અને આમાં કોઈની સામેલગીરી છે, કોઈએ મદદગારી કરી છે, આ બધા પાસાઓ તપાસ કરવામાં આવશે. જેલમાં જે કોઈ વ્યવસ્થામાં બાબતો છે, જેલના સિનિયર અધિકારીઓ પણ છે, અમારા ધ્યાને જે જે એક વસ્તુ આવશે અમે ધ્યાનમાં મૂકશું અને એના માટે જરૂર પૂરતા લેવામાં આવશે પગલાં. મેં આપને વાત કરી કે આજે ગુના રજીસ્ટર કરીને તપાસ ચાલુ કરવામાં આવી રહી છે, મિલકત બાબતે હવે તપાસ થશે. તપાસમાં જ્યારે અમને પુરાવા મળી જશે, તપાસ પૂરી થતાની સાથે અમે જરૂરી પગલાં લઈશું. દેખીએ આ લોકો પહેલાં ટાર્ગેટ શોધે, અને આર્થિક પરિસ્થિતિના તાગ મેળવીને અને પછી એમની પાસેથી માંગણી કરવામાં આવતી હતી. આ લોકો ઘણા વર્ષથી આ કામગીરીમાં પંકાયેલા છે, એની મોડસ ઓપરેન્ડી કેવી રીતે હતી આ તપાસમાં બહાર આવશે. હાજર.
મેં આપને વાત કરી કે અમારા પાસે આ લોકોના વિરુદ્ધમાં હાલમાં જે પુરાવા છે આમાં સીડીઆરની સાથે સાથે ઇન્ટરસેપ્શન્સ પણ છે, ઇલેક્ટ્રોનિક એવિડન્સ આમાં એડમિસિબલ છે, એના સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવશે. હું તો સામેથી કહી રહ્યો છું કે કોઈ પણ વિટનેસ આ કેસમાં જે કોઈ વિટનેસ છે એને પૂરા પૂરતા રક્ષણ આપવામાં આવશે. જે કોઈ માણસ આ પ્રકારના લોકોના ટાર્ગેટ સંભવિત બની શકે તપાસમાં સામેલ હોવાના લીધે આ તમામ માટે જરૂરી પગલાં લેવામાં આવશે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ સ્વાભાવિક રૂપસે બહુ ગંભીર ગુનાઓ કે લીએ યે એક્ટ બનાયા ગયા હૈ. વિશાલ ગોસ્વામી જો બહોત સાલ સે ભારત કે અલગ અલગ રાજ્યો મેં જૈસા કે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટકા આ તમામ રાજ્યો મેં ઇસ આદમી કી ગુનાહિત પ્રવૃત્તિ રહી હૈ. પહેલે મર્ડર કર ચુકા હૈ, રોબરી કર ચુકા હૈ, ડકોઇટી કર ચુકા હૈ, એક્સટોર્શન કે કેસીસ ઇસકે અગેન્સ્ટ હૈ. મેં માનતા હું કે ઇસી તરહ કે ગુનાહિત સિન્ડિકેટ્સ કો કંટ્રોલ કરને કે લીએ યે એક્ટ બનાયા ગયા હૈ ઓર ઇસકા પૂરા પૂરા ઉપયોગ ઇસ એક્ટ કી જો સ્પેશિયલ પ્રોવિઝન્સ હૈ જો જોગવાઈ હૈ ઉનકા ઉપયોગ કિયા જાયેગા. યે ઇન્વેસ્ટિગેશન સે પહેલે મેં કોઈ ભી ચીઝ કહું વો ઠીક નહીં હૈ. ઇન્વેસ્ટિગેશન પૂરી તરહ સે કી જાયેગી. મેં અશ્યોર કરતા હું કે પૂરી તરહ સે પૂરા ડીપ મેં જાકે ઇસકી ઇન્વેસ્ટિગેશન કી જાયેગી. ઇનકે પાર્ટનર્સ બહાર ભી થે, સિલેક્ટ વો કરેંગે. ઇનકા માઉથપીસ જો મુખ્ય તો અમદાવાદના સ્પેશિયલ કમિશનર અજય તોમર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં તેમણે વિશાલ ગોસ્વામી ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હોવાની વાતનો ખુલાસો કર્યો છે.